વિદ્યાનગરના એક યુવકે ઓછી જગ્યામાં ખેતી કરી શકાય તે માટે સતત પ્રયત્નશીલ રહ્યો. તેણે ઘરે બેઠા થતી મશરૂમની ખેતીમાં રૂચિ પેદા થઈ, જેથી કૃષિ યુનિવર્સિટીમાં જઈને મશરૂમની ખેતી અંગે 6 માસની ટ્રેનિંગ લીધી. ત્યારબાદ પોતાના ઘરના એક નાનકડા રૂમમાં મશરૂમના બીજ લાવીને 31 જેટલી કોથળીમાં તેનું વાવેતર કર્યું. આ રીતે જમીન વગરના લોકોને ખેતી કરવા માટે તેણે નવી રાહ ચીંધી હતી. વલ્લે જ જોવા મળતા અને કિંમતી ઔષધીય ગુણો ધરાવતા મશરૂમનું ઉત્પાદન અને તેની ખેતી પદ્ધતિને વિદ્યાનગરના એક ઉદ્યમ યુવકે પોતાના ઘર આંગણે વિકસિત કરી છે. તેને મશરૂમની ખેતી અંગે યુટ્યુબ નિહાળ્યું, જે માટે વિદ્યાનગરના યુવક પુલકિત ભટ્ટે મશરૂમ વિશે 6 મહિના અગાઉ વડોદરાના કૃષિ તજજ્ઞ અનિલભાઈ પાસેથી મહત્વની જાણકારી લીધી. તેણે પંજાબ અને કાશ્મીર જેવા પ્રદેશો જેવું વાતાવરણ ઘરના એક રૂમમાં ઊભું કર્યું છે. આ ઓઇસ્ટર મશરૂમ છે. આ મશરૂમ અમે ઘરે ઉગાડ્યા છે. આ ડાંગરના પૂરાને 1-1, 2-2 ઇંચનું કટિંગ કરીને એની અંદર મશરૂમના બિયા નાખીને મશરૂમની ઉત્પાદન કર્યું છે. મશરૂમ અલગ અલગ ઉપયોગની અંદર હોય છે, પણ જ્યારે આપણે હેલ્થ અને મેડિકલ રીતે વાત કરીએ તો જે ડાયાબિટીક પેશન્ટ હોય છે, જેમનું બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ હોય છે, પછી થાઇરોઇડ હોય છે, કેન્સર હોય છે, એવા પેશન્ટની ઇમ્યુનિટી સ્ટ્રોંગ કરતું હોય છે, એમની રોગ પ્રતિકારક શક્તિ વધારતું હોય છે, અને કોલેસ્ટ્રોલ જેમનું હાઈ હોય એમનું કોલેસ્ટ્રોલ લો કરવામાં આ મદદરૂપ થાય છે. મશરૂમ ઉગાડવાનો ખર્ચ પણ ઓછો થતો હોય છે. એક કોથળી પાછળ માંડ રૂપિયા 120નો ખર્ચ થાય છે. આમ માત્ર 8,000ના ખર્ચમાં 70 કિલો ઓઇસ્ટર મશરૂમ પાક મેળવીને તે ઘરે બેઠા સારી આવક મેળવી રહ્યો છે. આ રીતે આણંદના પુલકિતે મશરૂમને માફકસરનું વાતાવરણ અને તાપમાન મળી રહે તે માટે ઘરમાં એક રૂમમાં વાતાનુકૂલિત ભેજયુક્ત વાતાવરણ બનાવ્યું અને મશરૂમની ખેતીને નફાકારક ખેતી સાથે જોડી દઈ મશરૂમના વેચાણને વ્યવસાયિક બનાવ્યું છે. ઔષધીય ગુણો ધરાવતા મશરૂમનો ઉપયોગ ડાયાબિટીસ, બીપી, થાઇરોઇડ, કેન્સર અને કોલેસ્ટ્રોલ જેવા રોગોમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે થાય છે અને તેની વધુમાં વધુ ખેતી કરીને કોઈ ખાતર દવા માટેની બિલકુલ જરૂર પણ પડતી નથી. માત્ર રૂમમાં સામાન્ય અજવાશ અને સમગ્ર રૂમનું તાપમાન 20-30 ડિગ્રી હોવું જોઈએ. હાલમાં આ વિદ્યાનગરના યુવકે 21 બેગમાં મશરૂમની ખેતી કરી છે અને ઘણું બધું ઉત્પાદન મેળવ્યું છે, જેનું મશરૂમ પરિવાર અને ફ્રેન્ડ સર્કલમાં નિઃશુલ્ક વિતરણ પણ કરી રહ્યા છે. સચિન પટેલ, નિર્માણ ન્યૂઝ, આણંદ.